નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ગુજ્જુની વાતોમાં. મિત્રો, આજે હું તમને શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા અને તમને ઇતિહાસ વિશે જણાવવાનો છું. રાંદલ માતાજીને આપણે સૌ રન્ના દે, સંગના દેવી, રાણલ દે, રાખલ જેવા નામથી પણ ઓળખીએ છીએ. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી, સૂર્યનારાયણ ભગવાનના પત્ની અને યમ તથા યમુનાના માતા છે. શનિ અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે. માતાજીના રોગગુણના તેજીથી પ્રભાવિત થઈ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે. સૂર્યની માતા અદિતિ સૂર્યને પોતાની ઈચ્છા હઠ ત્યગ કરી દેવાનું વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવા કોઈ દેવી કન્યા સાથે તેમણે લગ્ન કરી દેશે. સૂર્ય પોતાની હઠ પર અચળ રહે છે. અદિતિ રાંદલના માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈ જાય છે. ત્યારે અદિતિ દેવી કંચના પાસે ગયા અને તેમની પુત્રી રાંદલનો હાથ પોતાના પુત્ર આદિત્ય માટે માંગ્યો. અદિતિ જેની વાત સાંભળી કાંચના કહે છે કે આપના પુત્રની દિનચર્યા તો રાત દિવસ ચાલે છે, તેથી ન જાણે ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યા રહેવું પડે માટે મારી ઈચ્છા નથી. દેવી કાંચનાની વાત સાંભળી સૂર્યદેવે વરુણદેવની સહાયથી કાંચના દેવીના મોભારમાંથી નળિયામાંથી રસોઈગ્રહની તાવડીઓ તોડી નાખી. આથી કાંચના અદિતિ પાસે તાવડી લેવવા ગયા. ત્યારે અદિતિએ શરત મૂકી કે મારી તાવડીની ઠીકરી તૂટી તો હું તમારી દીકરી લઈશ. ત્યારે કાંચનાએ વિચાર કર્યો કે એવી કેવી રીતે તાવડીની ઠીકરી તૂટે. આથી તેમણે હા કહી દીધી. તેઓ તાવડી લઈ ઘેર આવ્યા, રસોઈ કરી, પછી તાવડી ઠંડી કરી, પછી તેઓ તાવડી આપવા ગયા. ત્યારે સૂર્યદેવે યુક્તિ કરી બે આખલાઓ વચ્ચે દેવી કાંચનાને એવા ભેળવી દીધા કે હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ, જેથી કરીને શરત પ્રમાણે સૂર્યદેવ અને રાંદલના વિવાહ થયા. વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય તેજ સામે રાંદલ માતાજીની એક પણ દ્રષ્ટિ ન થઈ શકતી હતી. તેથી પોતાના જ પતિ સામે દ્રષ્ટિ ન કરી શકવાની અસમર્થતાથી દુઃખી થઈ માં રાંદલ પોતાનામાંથી એક બીજું સ્વરૂપ જેને છાયા ઉત્પન્ન કરી પોતાના પિતાને ત્યાં ચાલ્યા ગયા. પિતા વિશ્વકર્માએ રાંદલ માતાજીને સમજાવીને ઘેર પાછા ફરવા કહ્યું, કારણ કે દીકરી તો સાસરે જ શોભે. આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવી માતાજીએ ઘોડી સ્વરૂપ લઈ પૃથ્વી પર એક પગે ઊભા રહી તપ કરવા માંડ્યું. આ તરફ ભગવાન સૂર્ય અને છાયા, કે જેને ભગવાન સૂર્ય રાંદલ માતાજીનું અસલ સ્વરૂપ જ ગણે છે, જેના બે સંતાનો થયા શનિ અને તાપી. એકવાર યમ અને શનિ વચ્ચે મેદભેદ થયો, ઝઘડો થયો, જેની વાત શનિ માં છાયાને કાને નાખે છે. છાયા પોતાના પુત્ર યમને ઠપકો આપે છે, જે અન્વયે યમ ક્રોધમાં ભરાઈ જ માં છાયાને મારવા દોડે છે. છાયા યમના આવા વર્તનથી કૌપાયમાન થઈ એવો શ્રાપ આપી બેસે છે કે જેવો તું પૃથ્વી પર પગ મૂકીશ કે તુરંત જ તારું મૃત્યુ થશે. પોતાનો ઘટનાક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણની નજર પુત્ર યમના ગમગીન ચહેરા પર પડતા જ પરિસ્થિતિની જાણ થાય છે. સૂર્યનારાયણ એવા તારણ પર આવે છે કે માતા પુત્રને શ્રાપ આપે નહીં અને શ્રાપ આપે તો લાગે નહીં. સૂર્યનારાયણ કશો ભેદ હોવાનું જાણી જાય છે. છાયા પર કૌપાયમાન થઈને જો સાચું ન કહે તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી જ વાત જાણી જાય છે. છાયા સૂર્યની દેવી રાંદલના પૃથ્વી પરના ઘોડી સ્વરૂપે થઈ રહેલા તપ વિશેની જાણ કહે છે. દેવી રાંદલના તપ ભંગ કરવા માટે સૂર્યનારાયણ ઘોડાનું સ્વરૂપ લઈ ઘોડો ખૂંદતા ખૂંદતા પૃથ્વી પર જાય છે અને માં રાંદલનું તપ ભંગ કરે છે. અશ્વ અને અશ્વિની એટલે કે ઘોડો અને ઘોડીના નસકોરામાંથી અશ્વિની કુમારનું સર્જન થાય છે. સૂર્યનારાયણ દેવી રાંદલની વિનંતીથી પૃથ્વીને પોતાના 16 કળની તેજમાંથી એક કળા ઓછી કરી પૃથ્વીને તાપથી બચાવવાનું વચન આપે છે. આમ રાંદલ માતાજીની કૃપાથી પૃથ્વી તાપમાંથી બચી જવા પામે છે. તે ભૂમિ એટલે કે સૂર્ય ભગવાને વસાવેલું નગર, ત્યારનું સૂરજ અને આજનું સુરત, તે આ દિવ્ય તપોભૂમિ છે. ત્યાં અશ્વિની કુમાર માર્ગ પણ અશ્વિની કુમારોના સર્જનને તપથી પ્રસન્ન થઈ સૂર્ય વરદાન આપે છે કે તમામ શુભ કાર્યો જેવા કે લગ્ન, વાસ્તુ, પુત્ર જન્મ, શ્રીમંત વગેરે જેવા કાર્યોમાં રાંદલમાનું સ્થાપન એટલે કે લોટા તેડાવવા કરીને સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે. દેવી રાંદલ છાયાની હંમેશા બે લોટા તેડા છે, એક અસલ સ્વરૂપે, છાયા સ્વરૂપે. આજે સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે દડવા ગામે માતા રાંદલનું વિખ્યાત મંદિર આવેલું છે. ગોંડલથી મોવિયા વાસાવડે માર્ગે 35 કિલોમીટર દૂર આવે છે. દગડા ગામે રાંદલ માતા અલૌકિક તેજોમય સ્વરૂપે બિરાજી રહ્યા છે. આધ્યાત્મિક ભાષામાં કહીએ તો અહીં રાંદલ માતાજીની મૂર્તિમાંથી દિવ્ય ઉર્જાનો મહાધોધ અવિરત વછૂટે છે. નવરાત્રિમાં દર્શન અલૌકિક અનુભૂતિ ઝલક આપે છે. તો મિત્રો, આ હતો આપણો રાંદલ માતાજીનો ઇતિહાસ અને એમની સંપૂર્ણ કથા.
जो तमने विडियो पसंद आव्यो होय तो विडियो ने लाइक शेयर ने सब्सक्राइब करवानो भूलशो नहीं। अने जो तमे आनी पछीना जो इतिहास अने कथाओ सांभळवा मांगो छो तो कॉमेंट में जरूर थी बतावजो, जेथी अमे आगळना नवा विडियो अने रामदेन माताजी ना नवा इतिहास विषय पण अमे लावीशु जेना तेमणे परचा बताव्या छे। तो मळीए आपणे आगला विडियो में। त्यां सुधी जय हिंद जय भारत।